गंभीर हालत है आज अति गंभीर हालत है। અને તેમાં પણ મેટ્રો શહેરોમાં તો મા બાપ જો જાગૃત રહે તો ઠીક છે, નહીં તો છોકરા છોકરીઓ નામ લે શાળાનું અને પહોંચે ક્યાં ના ક્યાં। આ નેહા ગભરાઈ જ્યારે શ્રીમંત છોકરાએ ધમકી આપી અને અવારનવાર એના ફ્રેન્ડ પાસે એ મોકલે છે ત્યારે નેહાને ખ્યાલ આવ્યું કે હું ફસાઈ છું अभ्यास उम्र में जीवन में गड़बड़ो थी गई, सुसाइड करने नेहाए विचार्यू। અને સુસાઇડ કરવા જતા પહેલા નેહા વિચારે છે કે મારી પેટ છૂટી કેટલી વાતો છે, મારી એક અંગત બહેન પણ છે એને કહી દઉં તો ક્યારે મારા મમ્મી પપ્પાને સમાચાર આપવા હોય તો એ આપી શકે, અંગત બહેનપણી પાસે જઈને પેટ છૂટી વાત કરી કે બહેન જે શ્રીમંત છોકરાને હું સારો માનતો હતો એ તો નફટ નીકળ્યો, એની સાથે સોબત કર્યા પછી મારું જીવન ચૂથાઈ ગયું, મારા હોશ કોશ બધા ઉડી ગયા છે અને આજે હું સુસાઇડ કરવા માટે જાઉં છું, હવે જીવનમાં કઈ ઇન્ટરેસ્ટ રહ્યો નથી। આવી તો કેટલી છોકરીઓની બિચારાઓની હાલત એવી હશે, ભગવાન બચાવે। આમાં પછી જૈન સમાજના કે અજૈન સમાજના એના પર આપણને આવવું નથી, આ તો સાર્વજનિક વાત રહેલી છે। કોઈ પણ સમાજનો વ્યક્તિ રહેલો હોય, કોઈ પણ જ્ઞાતિ કે જાતિનો વ્યક્તિ રહેલો હોય, આજે તો આ પ્રસંગો એકદમ સામાન્ય થઈ ગયા છે। મને પહેલા એમ થતું હતું માતા પિતાની ટીકા કરું, પણ હવે એમ થાય છે કે બિચારા એ શું કરે, આપણે એની ટીકા કરીએ એવા કયા મા બાપ રહેલા હોય કે પોતાના છોકરાને બગાડવા માટે તૈયાર થાય। આ નેહા બેનપણીને પેટ છૂટી વાત કરી અને બેનપણી વિચારે છે હમણાં ને હમણાં તાબડતોબ એના માતા પિતાને હું ખબર આપું, નહીં તો બિચારી સુસાઇડ કરવા જશે, જિંદગી સાવ ખલાસ થઈ જશે। ગુપ્ત રીતે ખબર ન પડે નેહાને તે રીતે કંઈક બાનું કાઢી કરી અને એ બેનપણીએ એના માતા પિતાને ફોન કર્યો કે જલ્દી તમે આ ઠેકાણે આવી જાઓ, નેહા કંઈક અજુગતું કરવા માંગે છે। એટલું રડે છે, મુક્ત મનથી મા બાપ ને કહે છે મેં તમને છેતર્યા, સ્કૂલમાં પૈસાની જરૂર ન હતી તે છતાં પણ જૂઠું બોલી કરી જલસા કરવા માટે મેં આપની પાસેથી પૈસા લીધા, આપની સાથે મેં છેતરપિંડી કરી। નેહાએ બધી પોતાના પાપની વિતક પોતાના મા બાપને કઈ સંભળાવી, એ વખતે મા બાપની શું ફરજ હોય આ પરિસ્થિતિમાં, ગવાયેલી એ દીકરીને વધારે ગવાય એવું બોલવું ન જોઈએ, એક વખત તો એને દરપત આપી કરી હિંમત આપી કરી અને કહી દેવું જોઈએ કે જવાન જે થવાનું હતું એ થઈ ગયું, જાગ્યા ત્યાંથી સવાર। આ નેહા એના મા બાપે હિંમત આપી કે બેટા કઈ વાંધો નહીં, આ નાદાન ઉંમરમાં ઘણી વખત તમારા તમને ખબર પડતી નથી અને આ તમે પગલા ભરી લેતા હો છો, હવે જે થયું તે ત્યાં તો પેલા યુવાનના ફોન આવવા લાગ્યા નેહાના ઘરે કે તમે નેહાને ઘરે ન રાખો, ફલાણા ઠેકાણે મોકલાવો, અગર નેહાને તમે ફલાણા ઠેકાણા નહીં મોકલાવો તો અમે એને જીવતી નહીં છોડીએ, એને અમે મારી નાખીશું, ધમકીઓ આવવા લાગી। એ વખતે નેહાના માતા પિતા હિંમત કરી પોલીસ થાણે જઈ અને ફરિયાદ નોંધાવી, આટલી હદ સુધી ક્યારેક બિચારા નાના બચ્ચા બચ્ચી ફસાઈ જતા હોય, ક્યારે ફસાય છે, પછી તો બીજું બધું થાળે પડી ગયું, ધમકી આપનારને પણ ઠીક મેથી પાક મળી ગયા, પણ આ પ્રસંગ શું કહેવા માંગે છે, આટલો બગાડ સેનાથી થાય છે,
શેના થી થાય છે? સોબત. ઘણા ચિંતકો એમ કે છે કે યુદ્ધ ના ધોરણે તમે બીજું કઈ પણ ન કરી શકતા હો, તો યુદ્ધ ના ધોરણે જો એક કામ કરવા જેવું હોય તો તમે તમારા સંતાનોને કુસંગ થી બચાવી લો. આ યુદ્ધ ના ધોરણે કામ કરવાનું છે. એમાં મંત્ર તંત્ર વચ્ચે રાખતા નહીં, એમાં આશીર્વાદ પાર્શીવાદ વચ્ચે રાખતા નહીં, એમાં હિંમત કરી અને જંપલાવા જવું છે મા બાપ ને. યુદ્ધ ના ધોરણે અમારા સંતાનો કુસંગ ના રવાડે ચડી ગયા હોય તો કુસંગ ના રવાડે થી એમને ઉમાડવા. સત્સંગ મળવું કઠિન છે અને કુસંગ આપણને તાત્કાલિક મળી જશે. બીજી એક વાત કરું, સત્સંગમાં મહેનત કરવી પડે કે કુસંગમાં મહેનત કરવી પડે? બે માંથી મહેનત શેમાં કરવી પડે? મહેનત સત્સંગમાં કરવી પડે, કુસંગમાં બહુ મહેનત કરવી પડતી નથી. આજના જમાનામાં તો તમે ઘરોમાં રૂમ રૂમમાં સુવિધાઓ આપી દીધી છે કુસંગની. સંતાનો દરવાજા બંધ કરી અને લેપટોપ પર શું કરતા હોય, તમે તો સગવડ આપી દીધી. હવે ભગવાન ભરોસે છે, તમે સુવિધાઓ આપી દીધી છે. અને આજના સમયમાં તો નાના બચ્ચાઓના હાથમાં પણ લેપટોપ કે બહુ જ ફેસિલિટી વાળો મોબાઈલ આવી જાય તો ક્યાં શું કરવું, એ બધી વસ્તુની અમને ખબર પડી જતી. અને તમે તો ગૌરવ લો છો, એ મારો બચ્ચો હેંગ થઈ ગયો, મારો મોબાઈલ એને આપ્યો ને છૂટો કરી દીધો. બહુ ગંભીર વાત છે. પાક પેદા કરવા માટે માણસને મહેનત કરવી પડે. પાક પેદા કરવો હોય પણ ઘાસ પેદા કરવા માટે મહેનત કરવી પડતી નથી. વરસાદ વરસે, ઘાસ તો ઓટોમેટિક ઉગવાનું છે. તો કુસંગ છે એ ઘાસ જેવો છે, એમાં બહુ મહેનત નથી કરવી પડતી. સત્સંગ છે એ પાક જેવો છે, એમાં બહુ મહેનત કરવી પડે. અને ખાતરી સાથે સુંદર નામના કવિ કહે છે કે બધું મળી શકશે દુનિયામાં આપણને, પણ શું નહીં મળી શકે? માત મિલે, સુત ભ્રાત મિલે, પુનિ તાત મિલે, વન મન વંચિત પાઈ. માત મિલે, સુત ભ્રાત મિલે, પુનિ તાત મિલે, મન વંચિત પાઈ. રાજ મિલે, ગજ બાજ મિલે, સબ સાજ મિલે, યુવતી સુખદાઈ. રાજ મિલે, ગજ બાજ મિલે, સબ સાજ મિલે, યુવતી સુખદાઈ. ઈય લોક મિલે, પર લોક મિલે, વિધિ લોક મિલે, વૈકુંઠ સીધાઈ. ઈય લોક મિલે, પર લોક મિલે, સબ થોક મિલે, વૈકુંઠ સીધાઈ. સુંદર સબ સંપત્તિ આન મિલે, સુંદર સબ સંપત્તિ આન મિલે, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. સુંદર સબ સંપત્તિ આન મિલે, પણ સંત સમાગમ દુર્લભ ભાઈ, સંત સમાગમ દુર્લભ ભાઈ. શું છે દુર્લભ? સારા માણસોની સોબત બહુ જ દુર્લભ છે, ઘણી દુર્લભ છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સારા માણસની સોબત અને સંતોની સોબત વ્યક્તિને ક્યારે મળે? પુણ્ય બધે જબ મિલે સત્સંગા, જન્મ મરણ કા હોવે ભંગા. ગોસ્વામી તુલસીદાસની આ ચોપાઈમાં કીધું કે જ્યાં સુધી પુણ્ય હોતો નથી ત્યાં સુધી સત્સંગ મળતો નથી. ઘણા લોકો સત્સંગમાં આવે ખરા, ધ્યાન ન હોય, દુર્લભ છે બહુ ધ્યાન. જ તમે ગઈકાલે વાત કરી હતી ને, મોબાઈલ થી રમ્યા કરે બોલો. અરે 70 વર્ષની ઉંમર છે, જરા તો લાઈટ માં રાખો બાપા. ઘરેથી સત્સંગ માટે નીકળવાના વિચાર આવવા કઠિન,
નવરો માણસ બેઠો હોય, ટીવી જોતો હોય, બેકડા છાપા વાંચતો હોય, ઘરવાળા કાર્યાલયો કરતા હોય, તમારી ભાષા બોલું છું, ઘરવાળા ટોર્ચર કરતા હોય કે જાઓ જાઓ જાઓ, શું બેઠા પડ્યા છો ઘરમાં, પણ એ ભાઈ કઈ તમને સોંપ્યું છે, બધું કર્યા કરો, સત્સંગ મત્સંગ તમે આ કરો. વ્યાખ્યાન, માણસ નિવૃત્ત હોય, સમય મળતો હોય, તે છતાં પણ સત્સંગમાં જવાની ઈચ્છા ન થાય, અને કોઈકના કહેવાથી, અગર પોતાની ભાવનાથી, પોતાના ઘરેથી સત્સંગ માટે નીકળે, પહોંચી નથી શકતો હો સત્સંગમાં. વચ્ચે મળી ગયા ભાઈ પણ, મનુભાઈ કે આજે તો ચા પાણી પીવા પડશે મારી સાથે, ઘણા વર્ષે મળ્યા, બે વર્ષે આપણે ઈચ્છામિંદુ ક્રમ કર્યું હતું, પાછા તમે ઈચ્છામિંદુ ક્રમ ના દિવસે મળે, હાલો પેલા ચા, હેલો કે આજે વ્યાખ્યાન માટે નીકળ્યો છું, ઘરવાળી મારી લોહી પી ગઈ છે, ઈ મારી લોહી પીતી બંધ થાય એટલા માટે હું ત્યાંથી નીકળ્યો છું, મહેરબાન ચા પછી આપણે પીશું, અને મને પેલા જવા દે, નહીં તો હું ઘરે પહોંચી શકે પૂછાણા લેશે, શું ફસા ભળ્યું. પણ પેલા હોય છે મનુભાઈ એને જીરો કરી નાખે, ઘરવાળીને જવાબ આપી દેવાના, જેમ તેમ આ સાંભળ્યું ને તે સાંભળ્યું ને ફલાણું સાંભળ્યું ને ઢીપડું સાંભળ્યું ને હાલ ચાપીશું આપણે. બિચારો ઘરેથી તૈયાર થઈને નીકળ્યો હોય ને અધો વચ્ચે પુણ્ય ફૂટે એના, એટલે અધો વચ્ચે થી બિચારો હોટેલમાં ચાલે છે, અને માની લો કે આવા કોઈ વચ્ચે આપણને નડે નહીં, ગ્રહો તમને નથી કહેતો, આવા કોઈ આપણને ગ્રહો ન નડે, અને બધું આપણે ઓરંગતા ઓરંગતા ઓરંગતા, અને જેવા આપણે ધર્મસ્થળ ની નજીક આવ્યા ત્યાં લાગી ઠેસ, અને પગના અંગૂઠા માંથી નીકળી લોહી, નાનકડું એક પ્રસંગ બન્યું અને તરત જ માંડી વળાઈ જવા દો. આજે શુક્રગ્રહ સારા નતા, હું કહેતો હતો ઘરે શુક્ર સારા નથી, તો પોચતા પોચતા ઠેસ લાગી, કેટલી લોહી નીકળી, એટલે બિચારો ઓરી પાછો માનું કપે ને માણસ નીકળી જાય પાછું. તમે એમ માનો છો અહીં કને આવ્યા પછી અમે સત્સંગ કરી રહ્યા છીએ, આપણે બતાવો અહીં આવ્યા પછી પણ ચિત્ત ચોટેલું ન હોય, ચકડોળે ચડેલું હોય, ત્યાં ને ત્યાં વિચારો ભમતા હોય, સત્સંગમાં આવ્યા પછી પણ સત્સંગમાં એક રૂપ થવું, એક રસ થવું કઠિન છે. પુણ્ય બઢે જગ મિલે સત્સંગ, જ્યાં સુધી માણસનો પુણ્ય જોરદાર હોતો નથી ત્યાં સુધી માણસને સારા વ્યક્તિની સોબત, સારા વ્યક્તિનો સંગ મળતો નથી. એક સરસ મજાનો નાનકડો દુહો છે, સરસ છે, સંત સમાગમ હરિકથા, સંત સમાગમ હરિકથા, તુલસી દુર્લભ દોય, તુલસી દુર્લભ દોય, સુતદારા ઔર લક્ષ્મી, સુતદારા ઔર લક્ષ્મી, પાપી કે ઘર હોય, બે વસ્તુ બહુ દુર્લભ કીધી છે. સંત સમાગમ હરિકથા, રમેશભાઈ એક સારા માણસોની સંગત દુર્લભ છે. હરિકથા, હરિકથા એટલે ભગવાનનું ચરિત્ર સાંભળવું, ભગવાનનું જીવન સાંભળવું, ભગવાનની કથા સાંભળવી બહુ કઠિન છે. મહાવીર ભગવાનની કથા વારે ઘડીએ વારે ઘડીએ જૈનોમાં વંચાય ને તો જૈનો કંટાળ્યા વગર ના દે, સાચી વાક્ય મોટી વાત. હિન્દુ સમાજમાં 17 ઠેકાણે હરિકથા થતી હોય, એના એ ઇન્ટરેસ્ટ સાથે સાંભળે, એની ભાગવત, એની રામાયણ બહુ રસપૂર્વક સાંભળે. જયારે આપણને આ વારે ઘડીએ મળે તો આ તો ઠીક છે, મહાવીર જીવન ચરિત્ર આપણે ટૂંકમાં પરિવર્તનમાં સાંભળી લઈએ છીએ, નહીં તો ઘડીએ ઘડીએ આ એકનું એક ચરિત્ર સાંભળવા માટે મન થાય એ આ તો ખબર જ, એમને બધી ખબર છે, અને વાણી હોશિયાર બહુ, એને બધી ખબર હોય, અને જેને બધી ખબર હોય તેને ઘણી વખત કાંઈ ઇન્ટરેસ્ટ જાગે અને કાંઈ ઇન્ટરેસ્ટ વગર નો રહી જાય. સંત સમાજ હરિ કરતા તુલસી દુર્લભ દોય, બે દુર્લભ કયા છે, સુત, સુત એટલે પુત્ર સંતાન,
શુદ્ધ દારા, દારા એટલે પત્ની, શુદ્ધ દારા ઓર લક્ષ્મી પાપી કે ઘર હોય, સંતાનો ભાર્યા અને પત્ની, અને ભાર્યા અને પૈસો એ તો પાપી ના ઘરે પણ હોય છે. આટલું મળ્યા પછી બહુ અભિમાન ન કર, આ બે વસ્તુ તો બહુ દુર્લભ છે. તો આપણો આઠમો બોલ ચાલી રહ્યો છે, સોબત સારી કરો. એટલા છોકરા હું નાખ દો આપું, સોબત કેટલી ખરાબ છે, હું શોર્ટમાં આપું. છોકરાને ભણાવવા માટે મુંબઈ મોકલાવ્યો, શ્રીમંત નો છોકરો, પૈસાદાર નો છોકરો. પપ્પાએ કહી રાખ્યું કે જયારે જે વસ્તુની જરૂર પડે તે વિના સંકોચે મંગાવશે. તો છોકરો હોસ્ટેલમાં રહે છે અને થોડા દિવસો પછી એ હોસ્ટેલના વાતાવરણથી પરિચિત થઈ ગયો. એ જ હોસ્ટેલમાં ભણવા માટે કેટલાક છોકરા આવ્યા હતા, એ છોકરાઓ સાથે પરિચય થયો અને એ બધા છોકરાઓ લગભગ જલસા કરવા ભણવાના ભાને આવ્યા. અમે હમણાં જોયું ક્યાં પહોંચશે ભગવાન જાણે સમાજ. બરાબર સ્થાનકની પાસે એક ગેસ્ટ હાઉસ જેવું છે અને છોકરીઓ ભણે છે. રાતના 11 વાગે 12 વાગે સરસ મજાની અફલાતું ટેક્સી આવે એમને લેવા માટે. રાતના 11 12 વાગે છોકરીઓ જાય, ભગવાન જાણે ભણવાના બહાને મા બાપને છેતરી કરી અને શું કરતા હોય છે. હવે કેટલાક ભાઈઓને પૂછ્યું કે અહીંયા આ બધું શું છે, કે મારે છે આપણો સમાજ, આપણી પ્રજા ક્યાં પહોંચશે અને શું થશે ભગવાનને ખબર. બચ્ચા આવે જે ઘર બચશે, આગ લાગી છે, આપણે આગ લાગી છે, આ આગમાંથી જેટલા ઘર બચશે એટલું સારું છે, બાકી તો કઈક લોકો એમાં ભરખાઈ રહ્યા છે. બહુ ચિત્ર વિચિત્ર વાતો કરી કે આ છોકરીઓ ભણવાના ભાને આવે, મા બાપને ખબર ન હોય, પૈસા મંગાવતી રહે અને આવી રીતે જલસા કરે. શ્રીમંતના છોકરાઓ એમને તેડવા માટે આવે રાતના 11 12 વાગે. એક જુવાન છોકરી રાતના 11 12 વાગે ક્યાં જતી હોય તો મા બાપને ભય હોય, પણ એ ભણવાના બહાને એકલી રહેતી હોય ત્યાં મા બાપ શું જોવા. એટલે હકીકતમાં વડીલોની નજર સામે જે થાય એ સારું છે, બાકી તો પરિસ્થિતિ એટલી વિકટ રહી છે કે કેટલું તમે તમારી નજર સામે કરી શકતા નથી. તો આ છોકરો એવા મિત્રોની સોબતે ચડ્યો, પૈસા મંગાવતો રહ્યો અને જલસા કરવા લાગ્યો. ઘણો ટાઈમ નીકળી ગયો એટલે એના બાપુજીને શંકા પડી પપ્પાને, કે ગળીએ ગળીએ ભણવાના બાને પૈસા મોકલાવે છે, આ ઠેકાણે ફી ભરવી છે અને ફલાણા ઠેકાણે ફી ભરવી છે, એક વખત તો મારે ના પાડી દેવી જોઈએ. એટલે છોકરાને સમાચાર મોકલાવે કે હવે તું ઘડીએ ઘડીએ પૈસા મંગાવે છે, નહીં મોકલો. એ છોકરાએ મિત્રોને વાત કરી કે મારા પપ્પાએ પૈસા મોકલવાનું બંધ કરી નાખ્યું. તો મિત્રો એ છોકરાને સલાહ આપી કે અમે ચપ્પુ આપીએ છીએ છરી. પેલા પપ્પાને પ્રેમથી કહેજે કે પૈસા આપવા છે કે નથી આપવા, જો ના પાડે તો છરી બતાવી દેવા, અમે તારી પાછળ છીએ, જરૂર પડશે તો અમે તને બરાબર મદદ પણ કરીશું. અને એ છોકરો મિત્રોના ચડાવ્યાથી ચપ્પુ લઈ કરી અને ઘરે આવ્યો. બાપુજીને કીધું પપ્પાને કે પપ્પા પૈસાની શું કામ તમે ના પાડી, આમ કહો છો ભણો, અને અમે ભણવા માટે જયારે આ બધું કરીએ છીએ અને ફી જરૂર હોય છે પૈસાની, ત્યારે તમે ના પાડી દો છો, શું વાત છે. એમાં થઈ ચકમક પપ્પા અને પુત્ર વચ્ચે, એમાં છોકરાએ હુલાવી દીધો ચપ્પુ. જોકે આવી ઘટનાઓ ન બને એવી આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને પણ પ્રાર્થના કરીએ અને ભગવતીને પણ પ્રાર્થના કરીએ કે કોઈના ઘરમાં આવા બનાવ ન બને. પણ આ છોકરો સાવ ઉતરી ગયો. સોબત આજના સમયમાં વધુમાં વધુ જાગૃતિ રાખવા જેવી હોય તો સોબત માટે.